તો એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે સહાયતા કરવામાં આવશે તેવું કૃષિમંત્રીએ કહ્યું છે, પરંતુ આ વાત પર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરની શું પ્રતિક્રિયા છે અમારા સંવાદદાતા ગૌતમ શિવાળીએ તેમની સાથે ખાસ વાતચીત કરી. શું કહ્યું તો હવે આવો સાંભળીએ. કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે 15 દિવસની અંદર જે ખેડૂતોને નુકસાન થયું છે તેની ભરપાઈ કરવામાં આવશે. કોંગ્રેસના નેતા વિરજીભાઈ ઠુમ્મર આપણી સાથે છે, સીધી વાત તેમની સાથે કરીશું. નિર્ણય કરાયો છે કેબિનેટમાં, 15 દિવસમાં સર્વે કરવામાં આવશે. આ નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? સરકાર પાસે પહેલા તો તંત્ર નથી. ગ્રામ સેવકોની મોટાભાગની 80% જગ્યાઓ આખા ગુજરાતમાં ખાલી છે. ગ્રામ વિસ્તરણ અધિકારીઓ તાલુકા મથકે ક્યાંય છે નહીં. ત્રણ તાલુકા, ચાર તાલુકાનો ખેતીવાડી અધિકારીઓ ચાર્જ ભોગવી રહ્યા છે. ત્યારે ક્યારે આ સરકાર સર્વે કરાવવાની છે? એસઆરએ લાગુ પાડવાની વાત છે. એટલે મને લાગે છે આ પાક વીમા જેવું એક બિહામનું ચિત્ર ઊભું થયું છે. ખેડૂતોને કશું મળશે એવું મને દેખાતું નથી. સરકાર માત્ર જાહેરાતો કરે, સરકાર પાસે પણ પૈસા રહ્યા હોય એવું દેખાતું નથી. ગઈકાલનો જે જીડીપી રેશિયો સરકારે જીડીપી જાહેર કર્યોમાં 24% માઇનસ આવ્યો છે. ત્યારે સરકાર પાસે હવે કશું બચ્યું જ નથી. પગાર કરવા સિવાય સરકાર કશું કરી શકે એવું દેખાતું નથી. આવડા મોટા રસ્તાઓ તૂટી ગયા છે. 150% વરસાદ પડ્યો છે. હવે સરકાર શેની સર્વે કરાવવા માંગે છે? આવડો મોટો વરસાદ પડ્યો છે, સરકાર બધું જાણે છે. એને જો આપવું હોય તો સરકાર માટેની નીતિઓ ગયા વખતે જે સરકારે 14,500, 13,500 આપ્યા હતા એવી રીતે અત્યારે સરકાર ખેડૂતોના બધા જ એની પાસે સર્વે નંબર છે. ખેડૂતો કોણ ખેડૂત છે એ પણ એની પાસે બધા આંકડાઓ છે. ત્યારે ખેડૂતોને આપવું હોય તો સીધું આપે. હવે કોઈ યોજનાઓ લાગુ પાડવાથી ફાયદો થવાનો નથી. 150% વરસાદના કારણે અડદ પતી ગયા છે. બાજરી ખતમ થઈ ગઈ છે, મગફળી કોમામાં પડી છે, કપાસ કેટલું નુકસાન કહી શકાય? બધો જ 100% નુકસાન છે. ત્યારે કાંઈ સૌરાષ્ટ્રમાં બચી શકે એમ નથી. બીજા જિલ્લાની હું વાત અત્યારે કરી શકતો નથી, પણ સૌરાષ્ટ્રમાં તો હવે મને લાગે છે કશું બચ્યું જ નથી. 100% નુકસાન છે. એવા સંજોગોમાં સરકારની જે સર્વે કરવાની નીતિ છે એ ખોટી, અસ્પષ્ટ છે. અને આવી નીતિના કારણે સરકાર ખેડૂતોને કાંઈ ન દેવા માંગતી એવું લાગે. વરસાદના માપદંડને લઈને એક પણ એક વાત થઈ છે, એને લઈને અનેક નકાર પ્રકારના જે વિરોધ થયા છે, શું માની રહ્યા છે? શું લાગી રહ્યું છે? સરકારને ખબર છે 150% વરસાદ થયો છે. સરકાર પાસે જ આંકડા છે. આંકડા એ બનાવે અને તપાસે એ કરે, એ કોઈ સંજોગોમાં ન ચાલે. અમે એમને કહ્યું છે, કોંગ્રેસ પક્ષે માગણી કરી છે કે 150% વરસાદ થયો છે, તમામ જળ બંબાકાર ડેમો ભરાઈ ગયા છે. જે ડેમ 20 વર્ષથી નહોતા ભરાતા એ ડેમ ઓવરફ્લો 3-3 વખત થયા છે. એનો અર્થ એવો છે કે વરસાદ પૂરો છે. ત્યારે 100% કરતા 150% વરસાદ છે. ખેડૂતો ખાતામાં જમાવાનું લાગુ પડે. કેવું છે કે ખેડૂતો માટે સરકાર છે તે વાત કરી રહી છે, પરંતુ નિષ્કર્ષ પ્રમાણે તેને તમામ પ્રકારની જે સુવિધા છે તે મળવી જોઈએ. સરકાર છે તે સર્વે નહીં પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં જે નુકસાની થઈ છે તેનું વળતર મળે તે પ્રકારની માંગ છે તે કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન પ્રવીણ વાઘેલા સાથે ગૌતમ શ્રીવાળી, વીટીવી, ગાંધીનગર.